બુક્સ દેટ સ્પીકમાં તમારા બધાનું સ્વાગત છે ગુજરાતી બાલભારતી એક બાળક રાતની પ્રાર્થના કરે છે સાંભળશો શું છે પ્રાર્થના હે પ્રભુ જો તમે ઊંઘી ગયા હોય તો માફ કરજો પણ ખાસ કામ એ હતું કે કાલે બાજુના બિલ્ડિંગ સાથેની ક્રિકેટ મેચમાં મારા બંધ રન થાય એવું કંઈક કરો ને પ્લીઝ બીજું બીજું શું હતું હા બીજું કે આજે મેં ગિલ્લી દંડામાં થોડી ચીટિંગ કરી હતી સાવ મામૂલી મામૂલી ચીટિંગ હતી તમે મારે માફી આરામથી આપજો ટીચરે આપેલા હોમવર્કમાં તમે કંઈક મદદ કરી શકો ખરા હે પ્રભુ પપ્પાને મમ્મીને મને અને ચોકલેટ પીપરમેન્ટ બનાવનારાને આશીર્વાદ આપજો હ તો આ હતી નાનકડી ક્યુટ કવિતા કવિતા લેખી છે હેમેન શાહ વાચન અસાવરી દોષી હવે જોઈએ એક નાનકડી વાર્તા શેરને માથે સવા શેર એક શિયાળભાઈ કાગડા પાસે આવ્યો કાગડો તો ઝાડ પર બેઠો તો એના ચોચમાં હતી રોટલી નીચે હતા શિયાળભાઈ એને કીધું કાગડાભાઈ કાગડાભાઈ તમારો અવાજ કેટલો મધુર છે એક ગીત સંભળાવો ને તો કાગડાએ શું કર્યું એના ચોચમાં જે રોટલાનો ટુકડો હતો એને એના પગની નીચે દબાવી રાખ્યો અને પછી એને ગાવાનું ચાલુ કર્યું કાવ 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 શિયાળભાઈ મજા આવીને ગીત સાંભળવાની કાગડાભાઈ ગીત સાંભળવાની તો ખૂબ મજા આવી પરંતુ તમે નૃત્ય પણ ખૂબ જ સુંદર કરો છો ખરું ને તો મને તમારું નૃત્ય કરી બતાવો ને કાગડાએ શું કર્યું પગની નીચે દબાવેલો રોટલીનો ટુકડો પાછું મોડામાં મૂક્યો અને ડાલી ઉપર જ નાચવા માંડ્યો જુઓ શિયાળભાઈ હવે હું નાચું છું એમ એમ નહીં ભાઈ નાચ અને ગીત બંને સાથે કરો ને ભલે નૃત્ય અને ગીત બંને સાથે કરું છું પણ થોડીક વાર થોબો મને ભૂખ લાગી ગઈ છે રોટલી ખાઈને પછી બંને સાથે કરીને બતાવીશ શિયાળભાઈ તમે મારા દાદા પાસેથી ભલે પૂરી કે રોટલી પડાવી ગયા પણ મને મૂર્ખ નહીં બનાવી શકો સમજ્યા શિયાળભાઈ તો દુઃખી થઈ ગયા કેવો ચતુર કાગડો હતો બુક્સ દેટ સ્પીક હવે ઓનલાઈન અને ઓફલાઈન લાઈવ સ્ટોરીટેલિંગ સેશન્સ પણ કરે છે આવી અનેક વાર્તાઓ સાંભળવા માટે બુક્સ દેટ સ્પીક આ ચેનલ પર જરૂર જરૂર આવજો યુટ્યુબ પર અને અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર વેબસાઇટ www.booksthatspeak.com ડબલ્યુ ડોટ બુક્સ સ્પીક ડોટ કોમ બાય ધન્યવાદ